गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। હું તમારા ધોરણ 6 ના વિષયને શિક્ષક વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીમાં આપણે જોયું હતું સાધ્ય 3.4 આગળ સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી કેવી રીતે લખાય, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સાધ્ય 3.4। તેમાં આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન ક્રમાંક 1 થી। જોઈએ શું કહે છે પ્રશ્ન ક્રમાંક 1 માં કે સામાન્ય અવયવ શોધો। તેમાં તમને ચાર પેટા પ્રશ્ન આપે છે, તેમાંના સૌપ્રથમના બે હું તમને કરાવું, બે તમારે જાતે હોમવર્કમાં કરવાના છે। તો એથી શરૂઆત કરીએ, શું છે 20 અને 28। તો વિદ્યાર્થી મિત્રો 20 અને 28 છે, તો પહેલા આપણે 20 ના બધા અવયવ લખીએ, પછી 28 ના લખીએ, અને પછી તેમાંથી જે કોઈ સામાન્ય આવતા હોય એટલે કે સરખા હોય તેને આપણે સામાન્ય અવયવ કહીએ। તો 20 ના અવયવ કયા થશે? સૌ પ્રથમ તો 20 એકા 20, પછી 10 2 20, પછી 3 7 4 થશે 5 6 20, પછી 6 ને 7 ને 8 ને 10, 10 તો અહીંયા આવી ગયો, 20 પણ અહીંયા આવી ગયા। તેના અવયવ કયા થયા? 1 2 4 5 10 અને 20। તેવી જ રીતે હવે આપણે જોઈએ છીએ 28 ના, તો 28 ના અવયવ કયા થાય? તો 28 એકા 28, પછી 14 2 28, 3 7 4 7 5 7 6 7 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
અને 28 તો જો વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી સામાન્ય કયા છે એક તો કે હા છે બે પણ છે ચાર પણ છે પાંચ નથી 10 નથી 20 પણ નથી બરાબર છે તો સામાન્ય અવયવ કયા થયા આ બંનેના સામાન્ય અવયવ અહીંયા લખું છું તમારે અહીંયા નીચે લખવાનું છે કે 20 અને 28 ના સામાન્ય અવયવ 1 2 અને 4 છે બરાબર છે તેવી જ રીતે હવે આપણે જોઈએ છે તેનો પેટા પ્રશ્ન બી શું આપે છે 15 અને 25 તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે 15 ના અવયવો જોઈએ 15 ના અવયવો કયા કયા છે તો કે 15 એકા 15 પછી 3 પંચા 15 પછી એક પણ અવયવ આવે નહીં તો સામાન્ય અવયવ કયા છે 1 થયો 3 5 અને 15 તે જ રીતે હવે જોઈએ છીએ આપણે 25 ના તો 25 એકા 25 પછી 5 ગુણ્યા 5 25 25 25 તેના સિવાય કોઈ અવયવ ના આવે તો એના અવયવ કયા કયા થયા 1 5 અને 25 તો જોઈએ કે સરખા અવયવ કયા છે તો કે 1 છે અને 5 છે 3 અને 15 અહીંયા નથી 25 અહીંયા નથી બરાબર છે તો સામાન્ય અવયવ કેટલા થશે 1 અને 5 વિદ્યાર્થી મિત્રો તમે આ લખી લ્યો પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 2 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 2 માં પણ તમને સામાન્ય અવયવ કહેવાય છે પરંતુ અહીંયા જેવી રીતે આપણે 3 સંખ્યાના સામાન્ય અવયવ 2 સંખ્યાના સામાન્ય અવયવ જોયા છે તેવી જ રીતે આપણે હવે જોવાના છે 3 સંખ્યાના સામાન્ય જોઈએ કઈ કઈ તેમાં તમને બે પેટા પ્રશ્ન આપ્યા છે બરાબર તેમાંથી કોઈ એક હું કરાવું છું એક તમારે જાતે કરવાનો રહેશે 4 8 અને 12 બધાના સામાન્ય અવયવ કયા છે તો પહેલા સૌપ્રથમ બધાના અવયવ લખી નાખીએ 4 ના અવયવ કેટલા થશે 4 એકા 4 અને 2 ગુણ્યા 2 એટલે તેના અવયવ થશે 1 2 અને 4 તેવી રીતે 8 ના જોઈએ તો કે 8 એકા 8 4 2 8 તો તેના અવયવ થશે 1 2 4 અને 8 તેવી રીતે આપણે હવે 12 ના જોઈએ તો 12 એકા 12 છ દુ બાર ચાર તેર બાર તો તેના સામાન્ય અવયવ કયા થશે 1 2 પછી 3 4 6 અને 12 તો જોઈએ આમાંથી સામાન્ય અવયવ કયા કયા આવે છે જો તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ 1 બધામાં છે તો કે હા એક સામાન્ય અવયવ તે રીતે 2 બધામાં છે તો કે હા 2 પણ બધામાં છે 4 બધામાં છે
હા ચાર પણ લખાવા છે જોઈએ તો પછી અહીંયા કોઈ અવયવ નથી રહેતો એટલે જો હંમેશા પહેલા ઉપરની સંખ્યા મૂકી જો કે જો ત્યાં સંક્ષેપ નીચે બધે વર્ણમાં હોય તો આપણને ખબર પડી જાય કે તે સામાન્ય છે પરંતુ એટલે આપણે જો હવે કોઈ સંખ્યા નથી રહી તો હવે આપણે પાછળના અવયવ જોવાની કોઈ જરૂર હોતી નથી તાના સામાન્ય અવયવ કયા આવ્યા આવ્યા તો કે એક બે અને ચાર અવયવ બરાબર છે ચલો તમે આ લખી જાઓ પછી આપણે આગળ જોઈએ હવે આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 3 શું કહે છે તો કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો વિદ્યાર્થીઓ તેમાં પણ પેટા પ્રશ્ન 2 આપ્યા છે તો એક હું કરાવું છું એક તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે સંખ્યા આપી છે તમને 6 અને 8 શું આપી છે તમને 6 અને 8 અને શું કહે છે આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે તો સૌપ્રથમ આપણે બંને સંખ્યાના અવયવી લખી દઈએ ખબર ખ્યાલ છે મને કે તે તો અનંત સંખ્યા પરંતુ પ્રથમ 3 સામાન્ય અવયવી આવતા હોય તેવી રીતે આપણે લખવાના છે બરાબર છે તો સૌપ્રથમ આપણે 6 ના અવયવી લખી તો 6 ના અવયવી કેટલા થશે 6 1 6 6 2 12 6 3 18 6 6 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 7 60 11 6 सामान्य अवयवी જોઈએ સામાન્ય અવયવી કયા કયા આવે છે તો જો 6 છે 12 છે અહીંયા 18 પણ નથી 24 બરાબર છે તો સૌપ્રથમ 24 30 નથી 36 નથી 42 પણ નથી 48 સોરી 48 તો બીજો અવયવી 48 ત્યારબાદ 54 નથી 60 નથી 66 નથી પરંતુ 72 તો ત્રણ પ્રથમ ત્રણ સામાન્ય અવયવી કયા કયા મળ્યા આપણને 24 48 અને अवयवी लखो त्रण अने चार ना सो करता तमारे नाना अवयव तो तेमा आपणे थोड़ी स्पेस एटले जग्या थोड़ी वधारे जशे सौप्रथम तमे आ लखी जाओ पछी आपणे तेना विशे जोईए તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ શું કહીએ છે તેમાં આપણે જોયું કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી કયા છે એટલે આપણે શું કરવું પડે તો કે 3 અને 4 ના 100 સુધીના તેના બધા અવયવી લખવા પડે બરાબર છે તો સૌપ્રથમ હું 3 ના 100 સુધીના અવયવ લખું 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 ત્રણ છ અઢાર સાત તેરી એકવીસ આઠ તેરી ચોવીસ નવ તેરી સત્યાવીસ પછી દસ તેત્રીસ અગિયાર તેરી તેત્રીસ બાર બાર બીજો બાર તેરી છત્રીસ તેર તેરી ઓગણચાલીસ ચૌદ તેરી બેતાલીસ પંદર તેરી પિસ્તાલીસ સોળ તેરી અડતાલીસ એકાવન ચોપન સત્તાવન બોતેર પંચોતેર અઠ્યોતેર એક્યાસી ચોર્યાસી સત્યાસી નેવું ત્રાણું છન્નું અને નવ્વાણું પછી આના આગળ આવે તો તે કેવો થઈ જાય સૌ કરતા મોટા થઈ જાય તો હવે આપણે જોઈએ છીએ ચાર માટે જોઈએ ચાર માટે તો ચાર એકા ચાર ચાર દૂ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ અઠ્યાવીસ આઠ ચોક બત્રીસ નવ ચોક છત્રીસ ચાર ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ અગિયાર ચોક
44 બરાબર છે પછી આવે છે 48 પછી 52 56 60 64 68 72 76 80 અને 84 88 92 ત્યારબાદ આવશે 96 અને ત્યારબાદ આવે છે 100 તો 100 કરતાં આપણને નાના કહ્યા છે બરાબર છે કેવા કહ્યા છે આપણને 100 કરતાં નાના કહ્યા છે તો 4 ના 100 કરતાં નાના અવયવીમાં 100 આવે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે કે આ બંનેમાંથી સામાન્ય અવયવી કયા કયા છે 100 કરતાં સામાન્ય અવયવી કયા તો હું અહીંયા નીચે ફરીવાર લખતી નથી જે હું અંડરલાઈન કરું એટલે કે જે અંકની નીચે હું લીટી કરું તે અંક તમારે તમારી બુકમાં એટલે કે તમારી પાકી નોટબુકમાં નોટ ડાઉન એટલે કે લખવાના રહેશે બરાબર છે તો જે અંક નીચે હું અંડરલાઈન કરું તે તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો બરાબર છે ચાલો 3 છે નહીં 6 નહીં 9 નહીં 12 છે બરાબર તો જો હું રાઉન્ડ કરું છું બરાબર ગો કરું છું ઉપર તો તે અંક તમારે સામાન્ય અવયવી અહીંયા સામાન્ય અવયવી કરીને લખો ત્યાં તમે લખતા જાઓ બરાબર છે 12 આવશે પછી 15 નહીં 18 નહીં 20 નહીં પરંતુ 24 બરાબર છે 24 અહીંયા છે 27 નથી 30 નથી 33 નથી પરંતુ 36 છે તે જ રીતે 39 પણ નથી 42 પણ નથી 45 પણ નથી પરંતુ 48 છે 51 નથી 54 નથી 57 નથી પરંતુ 60 છે 63 નથી 66 નથી 69 પણ નથી 72 છે 75 નથી 78 નથી 81 નથી પરંતુ 84 છે 87 પણ નથી 90 પણ નથી 93 પણ નથી પરંતુ 96 છે તો જો તમે વિદ્યાર્થીઓ સામાન્ય અવયવી કયા કયા આવ્યા સોરી અહીંયાથી લગાવો 12 24 36 48 60 72 84 અને 96 તો આટલા તમારા સામાન્ય અવયવી વિદ્યાર્થી મિત્રો તમે આ લખી લો પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 માં જુઓ તો તમને શું કહે છે તો કે ક્વેશ્ચન નંબર 5 માં તમને કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સહઅવિભાજ્ય છે તો સહઅવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યા નો સામાન્ય અવયવ માત્ર એક જ મળતો હોય જે બે કે બેથી વધારે સંખ્યા આપેલી તેના સામાન્ય અવયવ માત્ર એક જ મળતો હોય તેને શું કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર છે તો જોઈએ આપણે તેમાં તમને કુલ 6 આપ્યા છે બરાબર તો એમાં સૌ પ્રથમ બે હું તમને કરાવું છું ચાર તમારે જાતે હોમવર્કમાં કરવાના છે 18 અને 35 તો 18 ના આપણે અવયવ લખી નાખીએ કયા કયા અવયવ આવશે 18 ના તો કે 18 એક 18 9 2 18 6 તેરી 18 બસ હવે આગળ અવયવ તેના આવતા નથી તો કયા કયા અવયવ 1 2 3 6 9 અને 18 તે જ રીતે હવે જોઈએ 35 ના તો 35 ના કયા કયા છે 35 એક 35 અને 5 સત્તા 35 તો 1 5 7 અને 35 તો સામાન્ય અવયવ કયા કયા મળે છે આપણને જુઓ તો આમાંથી તો કે માત્ર અને માત્ર 1 તો કે 18 અને 35 સહઅવિભાજ્ય સંખ્યા છે બરાબર છે તે જ રીતે આગળ જોઈએ બી માટે વિદ્યાર્થી મિત્રો બી છે તે પણ આ તમારી માટે કેવી થશે સહઅવિભાજ્ય સંખ્યા જ થશે છતાં પણ આપણે જોઈ લઈએ 15 અને 37 15 ના અવયવ કયા કયા થશે તો કે 15 એક 15 અને 3 પંજા 15 તો તેના અવયવ થશે 1 3 5 અને 15 37 ના અવયવ તો કે 37 તો અવિભાજ્ય સંખ્યા છે તો 1 ગુણ્યા 37 માત્ર એક જ બરાબર તો તેનો અવયવ કયા કયા છે 1 અને 37 તો તેના સમાન અવયવ કયા કયા થયા સામાન્ય અવયવ તો કે 1 તો આ સંખ્યા પણ કેવી થઈ
સહઅવિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો તમે આ લખી જાઓ, પછી આપણે જોઈએ છે ક્વેશ્ચન ક્રમાંક 6. વિદ્યાર્થી મિત્રો જો તો તમારા પાઠ્ય પુસ્તકમાં ક્વેશ્ચન ક્રમાંક 6 માં તમને શું કહેવામાં આવ્યું છે, તો કે ક્વેશ્ચન ક્રમાંક 6 માં આપણને કહેવામાં આવ્યું છે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. એક કોઈ સંખ્યા છે તે 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે જોઈએ આપણે પ્રશ્ન ક્રમાંક 6. કોઈ એક સંખ્યા છે, સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, જો વિદ્યાર્થીઓ આપણે 6 વડે વિભાજ્ય છે એવું ક્યારે કહેતા હતા, જ્યારે તે સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય, બરાબર છે, 2 અને 3 વડે વિભાજ્ય ત્યારે આપણે કહેતા હતા કે તે 6 વડે વિભાજ્ય થાય. શા માટે, તો કે 2 ગુણ્યા 3 કરીએ એટલે આપણને શું જવાબ મળે, 6 જવાબ મળે, બરાબર છે. તેવી જ રીતે આપણે કહેતા હતા 8 માટે આપણે એવું હતું જોઈએ, પણ તેમાં પણ એવું છે જો તે 2 અને 4 વડે વિભાજ્ય હોય તો તે 8 વડે વિભાજ્ય બને છે, બરાબર છે. તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા માટે 5 ગુણ્યા 12 કેટલા થાય, 12 પંજા 60 થાય, બરાબર છે. તો આપણે કહી શકીએ તો તે સંખ્યા 60 આપણે શું કહીએ છીએ, કઈ સંખ્યા વડે વિભાજ્ય, તો કે 60 વડે વિભાજ્ય છે, બરાબર છે. આનો આન્સર એટલો આવે, આ તમારે આગળ લખવાની જરૂર નથી, બરાબર છે. ચાલો આગળ આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 7. શું કહ્યું છે, એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, કેટલા વડે વિભાજ્ય છે, તે 12 વડે વિભાજ્ય છે, તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય બને. જો વિદ્યાર્થીઓ પ્રશ્ન ક્રમાંક 7 તમને અહીંયા કહો, આપણને કહ્યું છે કે કોઈ એક સંખ્યા છે તે 12 વડે વિભાજ્ય છે, બરાબર છે. હવે જો વિદ્યાર્થીઓ જ્યારે આપણે એવું કહીએ છીએ કે 5 અને 12 વડે વિભાજ્ય છે, ત્યારે આપણે બધી બંને માટે હતો એટલે આપણે, બરાબર છે. તો આપણે આવું જ પહેલાં લીધું તે જ ઉદાહરણ લઈએ કે આપણે હું એમ કહું કે કોઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે, તો ત્યારે કયા કયા વડે, સોરી એવું ના આપણે કહી શકીએ, હા એવું આપણે કહી શકીએ, બરાબર, કે આપણે 6 વડે વિભાજ્ય છે. ચાલો કોઈ સંખ્યા 6 વડે વિભાજ્ય, તો તે બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે કહી શકીએ, તો આપણે પહેલાં કહી શકીએ કે મેં ટીચર આપણે જેવી રીતે અહીંયા કહીએ હતું કે 2 અને 3 વડે છે તો 6 વડે થાય, તેવી રીતે 6 વડે છે તો 2 અને 3 વડે થાય, બરાબર છે, 2 અને 3 વડે થાય. શા માટે, કારણ કે 6 છે એ 2નો અને 3નો બંનેનો અવયવ છે, શું છે, અવયવ છે. તો આના માટે પણ આપણે એવું કહી શકીએ કે સંખ્યા 12 વડે વિભાજ્ય છે, કેટલા વડે વિભાજ્ય છે સંખ્યા, 12 વડે. છે 12 વડે વિભાજ્ય છે, તેથી આપણે એવું કહી શકીએ તો જે સંખ્યાનો અવયવી 12 હોય તે સંખ્યા વડે આપેલી 12 વડે વિભાજ્ય સંખ્યા થતી હોય તે સંખ્યાને, એક મિનિટ, જે સંખ્યાનો અવયવી 12 હોય તેના કરતા આપણે એવું લખીએ, જે સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યાને 12 ના અવયવો વડે, 12 ના અવયવો વડે ભાગી શકાય છે, આ વધારે સરળ રહેશે, બરાબર છે. આપણે એવું કહે ને કે 6 છે એ 2 અને 3 નો અવયવ છે, પરંતુ 2 અને 3 છે 6 ના અવયવ પણ છે, આપણે એવું પણ કહી શકીએ, બરાબર છે. તો આપેલી સંખ્યાના અવયવ વડે જો મોટી સંખ્યાથી ભાગી શકાય તો તેના અવયવ વડે તો ભાગી શકાય,
तो बाद ना अवयव क्या क्या થશે बाद ना अवयव तो के सब प्रथम 1 ત્યાર બાદ 2 3 અને 4 અને 6 થાય છે બરાબર બારી કા બાર 6 દુ 12 અને 3 4 12 બરાબર ઉપરથી 12 विद्यार्थी मित्रों हवे आपणे जोईए छे तमारा पाठ्यपુસ્તક માં પેજ ક્રમાંક 59 પર બરાબર છે 59 પેજ નંબર ઉપર તમે જુઓ તો સાધ્ય 3.4 પછી પોઈન્ટ નંબર છે 3.6 શું કહે છે તેમાં તો કે વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે વિભાજ્યતાની ચાવી જોઈ બરાબર છે તે ઉપરાંત આપણે 3.4 માં પણ નીચેના બે દાખલા 6 અને 7 એવા જોયા કે જે નીચેના નિયમને લાગુ પાડે છે જુઓ તો પહેલો જ નિયમ શું છે જે અહીંયા બ્લેક અક્ષરથી કાળા અક્ષરથી ઘાટા કરેલા છે ને તે આપણે જોઈએ છે બરાબર જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે શું કહે છે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે તમારા લખવાનું છે તમારી પાટીવર ઉપર બરાબર છે જે અહીંયા કાળા ઘાટા અક્ષરથી લખેલું છે કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યાના આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે कई संख्या बार वे विभाज्य तो 24 24 बार वे विभाज्य तो शु 24 बार वे विभाज्य थे तो हाँ 24 2, 3, 4 અને 6 વડે પણ વિભાજ્ય થઈ શકે બરાબર છે જોઈએ તો 24 એટલે 24 12 તો 24 પછી 8 તે 24 6 6 24 થઈ ગયા બધા વડે તે વિભાજ્ય થઈ જાય છે તો જો કોઈ સંખ્યાથી કોઈ વિભાજ્ય સંખ્યાથી થતી હોય તો તે સંખ્યાના બધા અવયવોથી વિભાજ્ય થાય છે બરાબર છે સામાન્ય અવયવ કેટલો મળે એક મળતો હોય બરાબર છે ચાલો કોઈ સંખ્યા લે 4 અને 5 આ સહવિભાજ્ય સંખ્યા છે તેનો સામાન્ય અવયવ કેટલો મળે આપણને એક જ મળે જો કોઈ સંખ્યા બે સહવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય થતી હોય તો તેના અવયવીથી પણ તે વિભાજ્ય થતી હોય છે ચાલો આપણે લઈએ છે કોઈ 60 સંખ્યા 60 છે તે 15 ચોક પણ 60 થાય બરાબર છે કેટલા 5 છે 3 5 15 15 ચોક 60 તો જુઓ તે 5 વડે પણ વિભાજ્ય છે અને 4 વડે પણ વિભાજ્ય છે તો આના અવયવીથી શું 60 છે તે વિભાજ્ય થાય તો 4 ના અવયવી કેટલા થાય 8 થાય 12 થાય 16 થાય બરાબર છે તેવી જ રીતે 5 ના અવયવી કયા કયા થાય 5 થાય 10 થાય 15 થાય તો જુઓ 12 થી પણ તે વિભાજ્ય છે 10 થી વિભાજ્ય છે 15 થી વિભાજ્ય છે બરાબર છે તો આ સંખ્યા જો કોઈ સહવિભાજ્ય સંખ્યાથી કોઈ સંખ્યા વિભાજ્ય થતી હોય તો તેના અવયવ તો તે સંખ્યાના અવયવીથી પણ તે સંખ્યા વિભાજ્ય થઈ શકે ખરી તે ઉપરાંત છે ત્રીજું જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય થતી હોય તો તે સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાને વિભાજ્ય કરે છે બરાબર છે ચાલો આપણે જોઈએ કોઈ સંખ્યા 20 છે બરાબર છે તે આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય થતી હોય 20 અને 16 બે એવી સંખ્યા લઈએ આ બંને સંખ્યા કઈ સંખ્યાથી વિભાજ્ય થઈ શકે તો કે 4 થી 4 5 20 થાય અને 4 થી 4 16 થાય બરાબર છે તો તે બે સંખ્યાનો સરવાળો કરીએ કેટલો સરવાળો મળે આપણને 36 મળે બરાબર છે આ બંનેનો સરવાળો તો તે પણ 4 વડે વિભાજ્ય
થાય બરાબર ચાલો આગળ જોઈએ ચાર જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય આજે આ સંખ્યા આપણે લઈએ 20 અને 100 તો તેના તફાવત એટલે કે તેની બાદબાકી કેટલા મળે આપણને 4 તો 4 પણ 4 વડે વિભાજ્ય થાય બરાબર છે જો બે સંખ્યા 4 વડે વિભાજ્ય થાય તો બંનેનો સરવાળો પણ વિભાજ્ય થાય અને બંનેની બાદબાકી પણ વિભાજ્ય થાય તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે તમારી પાકી નોટબુકમાં લખવાનું છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ છીએ અવિભાજ્ય અવયવ શું જોવા જઈ રહ્યા છે આપણે અવિભાજ્ય અવયવ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે સામાન્ય અવયવ જોયા હતા બરાબર છે કે બધા અવયવમાંથી આપણે સામાન્ય કોઈ બી સંખ્યાના અવયવ લખતા તેમાંથી સામાન્ય અવયવ લેતા હતા પરંતુ હવે તમારે જોવાનું છે કે કોઈ એક સંખ્યા આપેલી છે ધારો તમને જો અહીંયા ઉદાહરણમાં કોઈ એક સંખ્યા આપેલી છે બરાબર 36 આપેલી છે તો આપણે 24 જ લઈએ ઉપર બહુ મોટો થઈ જશે 36 એટલે હવે આપણે આના અવયવ પાડીએ અને તે અવયવમાંથી કયો અવયવ અવિભાજ્ય છે તે આપણે अविभाज्य વિદ્યાર્થી મિત્રો જે મે આવી રીતે આપણી ઝાડ જેવું દેવી છે તેને અવયવ વૃક્ષ પણ કહેવાય છે એટલે કે ફેક્ટર ટ્રી બરાબર છે ફેક્ટર એટલે અવયવ અને ટ્રી એટલે કે વૃક્ષ તો તેને અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી કહેવાય બરાબર છે જુઓ એના વિશે તમને આપ્યું છે પેજ ક્રમાંક 61 ઉપર જોઈએ સૌપ્રથમ તેના બે ભાગ પાડ્યા પછી જેવાથી જેના ભાગ પડતા હોય તેના ભાગ પાડ્યા બરાબર છે આ ઉપરાંત તમે હજી એક ક્રિયા પણ કરી શકો છો 24 માટે જ છે જો 24 સંખ્યા માટે જ આપણે કેવી રીતે લખી શકીએ તો 6 × 24 પણ થાય બરાબર છે 6 × 4 મોટા ભાગે જે નાની સંખ્યા હોય ને ડાબી બાજુ લખવાની મોટી સંખ્યા એટલે જમણી બાજુ લખવાની બરાબર છે એટલે આપણને આવી રીતે સારું પડે ઓલું તો પછી તમે ગૂંચવાઈ જાઓ તો જોઈએ 4 ના પણ ભાગ પડે અને 6 ના પણ ભાગ પડે 4 ના કયા કયા ભાગ પડશે 2 × 2 અને 6 ના 2 × 3 તો આના કયા કયા અવયવ આવ્યા 2, 2, 2 અને 3 આના અવિભાજ્ય અવયવ કયા થયા 2 અને 3 થયા બરાબર છે આવી રીતે તમે બીજી બધી સંખ્યા બધી જ સંખ્યા માટે આપણે આવું કરી શકીએ છીએ બરાબર છે હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 7 જોઈએ ઉદાહરણ નંબર 7 માં શું કહે છે આપણને 980 ના અવિભાજ્ય અવયવ શોધો કેટલા ના કહે છે 980 ના બરાબર છે તો જો આપણે અહીંયા લખીએ તમને આ રીતે અવયવ કાઢવાની રીત તો આવડતી જ છે બરાબર છે જે ના આવડતી હોય આપણે જોઈ લઈએ 980 ના વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે વૃક્ષ કરતા હતા તેવી રીતે આ પણ કરી શકીએ સૌ પ્રથમ આપણે નાની કઈ કઈ સંખ્યાઓથી ભાગી શકાય તે જોવો પાછળ શૂન્ય છે એટલે બે વડે તો ભાગી શકાય જોઈએ બે વડે ભાગ્યા તો આપણને શું મળે 4 × 8 એક વધે અહીંયા આવશે 9 × 18 અને 0 × 0 એટલે કેટલા આવે આપણી પાસે 490 જો વિદ્યા ફરીથી પાછળ શૂન્ય આવે એટલે પાછો બે વડે તેને ભાગી શકાય 2, 2, 2, 4 2 × 8 એક વધે અહીંયા એક મૂકી તો 10 થઈ જાય 2 × 5 = 10 હવે જો વિદ્યાર્થી પાછળ 5 છે એટલે 2 વડે ભાગી શકાય નહીં
पांच वत्ता चार नौ नौ ने बे अग्यार तो के तो त्रण वडे पण विभाजित थतो त्रण वडे पण भागी शकाय ने पाछळ ने बे संख्या ने आपणे चार वडे पण भागी नी शकाय तो चार वडे पण जो बे वडे होय तो चार वडे तो थाय ज बराबर छे चार वडे पण ने परंतु एकम नो अंक पांच छे एटले पांच वडे विभाजित थाय तो जोईए पांच चो वीस थाय बराबर अहींया चार वधे तो नौ पंजा पिस्तालीस ओगणपचास હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 49 ને આપણે સેના વડે ભાગી શકીએ 7 વડે કે 7 ગુણ્યા 7 કેટલા થાય 49 તો 7 ગુણ્યા 7 અને હવે 7 ને પાછળ 7 વડે તો કેટલા વધે આપણી પાસે 1 વધે તો આના અવયવ કયા કયા આવે જોઈએ આપણે કે આના અવયવ કયા કયા આવે છે તો તમે જુઓ બીજેથી પણ તમે જોઈ શકો છો કે 1 ગુણ્યા 7 એટલે 7 7 ગુણ્યા 7 એટલે 49 49 ગુણ્યા 5 એટલે 245 245 ગુણ્યા 2 એટલે 490 490 ગુણ્યા 2 એટલે 980 બરાબર છે તો આના હવે અવયવો કયા કયા મળ્યા આપણને આ નીચે છે તે આને આપણે ભૂસી નાખીએ છીએ તો 490 ના અવયવ આપણને કયા કયા મળે છે તો કે 2 મળે છે કોમન જ છે બરાબર 2 અહીંયા પણ કોમન છે એટલે આપણે એને લખીએ છીએ 5 ત્યારબાદ 7 બરાબર છે તો આના અવિભાજ્ય અવયવ આના અવિભાજ્ય અવયવ કયા કયા છે તો અવિભાજ્ય અવયવ કયા મળશે આ બધા જ અવયવ છે તે અવિભાજ્ય છે બરાબર છે તો 7 5 અને 7 છે તે 980 ના અવિભાજ્ય અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જોઈએ છીએ હવે સાથે 3.5 હવે આપણે આવતીકાલથી શરૂ કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતીકાલે મળીએ નમસ્તે